માં ગુરુવારે હું અહીંયા આવ્યો હતો, આવ્યો દિલ્હી હતો, પણ હમણાં હું જોઉં છું જાગો કાનાભાઈ જાગો. કાનાભાઈ મોરબીમાં ગુરુવારે આવે, સોમવારે ગાંધીનગર જાય છે, અહીંની જે યોજના હોય કામ હોય મંજૂર કરવા માટે. કાનાભાઈ રાતે 12 વાગે આટા મારે છે, પણ અમુકના પેટમાં તેલ રેડાય છે. કારણ કે અત્યારે અમારી નગરપાલિકા છે એને કામ કરી, અત્યારે નાના મોટા કામ કરવાના, ખાડા પૂરવાના, લાઇટના કામ, ભૂગોળ ઘટના નાના, પણ આખું પ્લાનિંગ લગભગ 10મા મહિનામાં મોરબીમાં લગભગ નો ભૂતો નો ભવિષ્ય એવા કામ ચાલુ થશે. ખાતમુહૂર્ત નથી કરવા, દેખાવ નથી કરવો, પણ એનું અત્યારે જે કામ આવે સરકારમાંથી લઈ આવીને, કેન્દ્ર સરકારમાંથી લઈ આવી અને આખું પ્લાનિંગ કરી અને એ કામ કરી. પણ અત્યારે જે અમે કામ કરીએ ને એમાં અમને મને દુઃખી થાય કે પ્રજા, મારે પ્રજાને એક સંદેશો, મારા મતદારોનો સંદેશો મોકલવો હોય કે તમે રાતે ધ્યાન રાખો. ભૂગોળ ઘટનો કોન્ટ્રાક્ટર હતો, 3 લાખ રૂપિયાની બંધ કર્યો, કચરાનો કોન્ટ્રાક્ટ બંધ કર્યો, અને અત્યારે અમે જાતે કરાવી અને 20% અમે કામ કરાવી, તો એ બધાને અમુકને પેટમાં તેલ રેડાય છે કે કુંડીઓ ઊંચું કરે કે કોથળા નાખ ગોદડા નાખી દઈએ, ભૂગોળ ઘટર બંધ કરે, કેમ નગરપાલિકા બદનામ થાય, કેમ કાનાભાઈ બદનામ થાય, પણ તમને એને ખબર નથી. તમારા જેવા 5-10 રતન દુખિયાના હિસાબે કાંતિભાઈ અમૃતિયા બદનામ નહીં થાય. કાંતિભાઈ અમૃતિયાભાઈએ તાકાત છે કામ કરવાની અને રિઝલ્ટ લાવવાની. અને હું આ નગરપાલિકામાં 2 અઠવાડિયામાં 2 દી બેહું છું, સરકારમાંથી પૈસા લાવી અને જે કામ થશે સારા થશે. અત્યારે તમે જુઓ 6 મહિનામાં કે વાડી વિસ્તારમાં 19 કરોડની ભૂગોળ ઘટરનું કામ આવે, 10 કરોડનું પાણીનું કામ આવે, હમણાં જ 2 શ્મશાનના કામ કર્યા, 80-90 લાખનું કામ ચાલુ કર્યા, એ પણ સંસ્થા દ્વારા કરી, અવની રોડે એ પણ હમણાં ગટરનું કામ ચાલુ કરી. એટલે અત્યારે જે બીજા જે આયોજન છે, સિમેન્ટ રોડ કરવાના, ગટરના કામ, બગીચાના કામ, એ લગભગ હું પહેલાંય કહેતો કે અત્યારે નગરપાલિકાની પોઝિશન હવે ધીમે ધીમે અમારી સુધરતી આવે છે. અત્યારે મને લાઇટ રિપેર કરવી હોય તો લાઇટ રિપેરના આઈટીઆઈ દ્વારા ચડાવી હતી, એટલે અમારી પોઝિશન જે અત્યારે ધીમે ધીમે સુધારી અને ઘરનો વહીવટ કેવી રીતે સારી થાય. પણ મારો સંદેશો છે કે કાનાભાઈ જાગે છે, શું કામ કે અમુક ચેનલવાળાએ એને એવા તોડ કર્યા છે 5-5 કરોડના, એના પેટમાં તેલ રેડાય છે ને, એટલે આ લખે છે. સારા માણાને પૂછજો કહે કે શું મોરબીની દશા હતી, એ દશા સુધારવા માટે આ ગામમાં હું વર્થી કહું કે આ ગામમાં મારે કોઈ પણ કામ, સરકારી કામ હોય તો સારી રીતે થવું જોઈએ, પ્રજા શાંતિથી હોવા જોઈએ. રાતે 11 વાગે હું આટા મારું, મારી ગાડી તમે જોજો, અને કાનાભાઈ જાગેલા છે પણ તમને કાંઈ મળતું નથી ને, એટલે તમે જાગો જાગો કરો.